નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત ઘણા સમય પહેલા કરી દેવામાં આવી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસમાં ઉમેદવારોને લઈને હજુ પણ મનોમંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ ક્યારે ઉમેદવારના નામ જાહેરાત કરે છે તેના પર સૌ કોઈની નજર છે, જેમાં પણ ખાસ કરીને સૌથી વધારે તો રસપ્રદ બેઠક રાજકોટ લોકસભા બેઠક બની ગઈ છે, કે જ્યાં પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ છે. ત્યારે આ તકનો લાભ લેવા માટે કોંગ્રેસ આ બેઠક પર પરેશ ધાણાનીને ઉમેદવાર તરીકે ઘોષિત કરે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી પરત નહીં ખેંચે તો પરેશ ધાણાની ઉમેદવારી કરે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પરેશ ધાણાનીને મનાવવા માટે જાય તેવી શક્યતા છે. શહેર પ્રમુખ અતુલ રાજાણી સહિત 50 વધુ આગેવાનો પરેશ ધાણાનીના મનામણા કરે તેવી શક્યતા છે, કારણ કે આના અગાઉ પરેશ ધાણાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ચૂક્યા હતા, પરંતુ હાલમાં તેમણે ચૂંટણી લડવા માટે તૈયારી બતાવી છે. તો બીજી તરફ આ બધાની વચ્ચે લલિત કગથરાની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તે કહી રહ્યા છે કે ભાજપ રૂપાલાને હટાવે તો ધાણાનીને નહીં લડાવીએ. એક તરફ તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ ત્યાં બીજી તરફ ભાજપ પણ ટિકિટ રદ નહીં થાય તેવી જાહેરાત કરી ચૂક્યું છે. ત્યારે આ બધું જોતા એવી ચર્ચા થઈ રહી છે કે પરેશ ધાણાનીને કોંગ્રેસ રાજકોટ લોકસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.